જેલ રોડ પર આવેલ શ્રમ નિકેતન સોસાયટીના કોમન અખાડાનો કબજો મેળવવાની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક રહીશોએ વિરોધ કરતા નગરસેવક અને પોલીસ વચ્ચે ડખો થયો હતો. જેલ રોડ પર શ્રમ નિકેતન સોસાયટીમાં કોમન અખાડો આવેલો છે, જે જગ્યાનો કબજો સમાજ સુરક્ષા કલ્યાણને સોંપવા માટે સિટી સર્વે દ્વારા માપણી કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ આ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો અને તેમના નગરસેવક પારુલબેન ત્રિવેદીને બનાવ અંગે જાણ કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. તે સમયે નગરસેવક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં નગરસેવકને માર માર્યો હોવાના પગલે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અમને એમ કીધું, અમે કે આમાં કાપવા આવ્યા ને, તો અમે એમ કીધું કે અમારા કોમન અખાડો મિલવાળાને આપેલો છે, તો અમે કીધું અમે અહીં કરવા ન દઈ કઈ, તો કે સરકારનું છે ને, સરકારી થશે કે, અને અમે તો અહીં બગીચો બનાવવાના છે, આવું બધું કીધું. નહીં તો બગીચો તો અમે ન બનાવી દઈએ, અમારા છોકરા રમવા ક્યાં જાય ગયું, રોડ ઉપર થોડા રમવા જાય ગયું. અને જવાબદાર તમને, તો કે અમે કે આજે કે તમે તો ઘરમાં ગડો કે, મેં કીધું અમારું જ ઘર છે અહીંયા, અમે ઘરમાં ગડો, તમે અહીંયા આવ્યો, તમે તમારા ઘરે નીકળો. ક્યાંથી કોણ આવ્યું હતું એ તો ખબર નહીં, હવે આ બહુમાળીમાંથી આવતા હોય ખબર નહીં, એ તો ક્યાંથી આવે, અમને કોઈ જવાબ જ નથી દેતા, અમને ક્યાંથી આવે એ તે અમને કહેતા જ નથી. આવીને સીધું શું કરવા મળે, આવીને સીધું અમને ઝાડવાત કાપવા માંડે અને બધું કાપવા માંડે, અને તમારા ઘરમાં ગડો અમને કે. સ્થાનિક રહીશોનું કહેવું એવું છે કે સરકારમાંથી, કલેક્ટરમાંથી હોય કે સમાજ સુરક્ષામાંથી હોય, અહીંયા આવી અને ઝાડ જે અખાડામાં હતા એ કાપવા માંડ્યા, અને આ કબજો અમારો છે એવી રીતે વાત કરી, સ્થાનિક નગરસેવકોની રજૂઆત કરી, અને મેં આવ્યા પછી પૂછ્યું તો સમાજ સુરક્ષા ખાતામાંથી આવ્યા હતા અને સાથે પોલીસ હતી, અને પોલીસ દ્વારા એમ કે આ કબજો લેવો એવી વાત હતી, પણ અત્યારે ઉપર રજૂઆત કરી કે ભાઈ આ અખાડો છે, અખાડા તરીકે જ ઉપયોગ થાય એવી રજૂઆત કરી છે, અને એ લોકો જતા રહ્યા છે, પણ આ વર્ષોથી અખાડા તરીકે ઓળખાઈ રહ્યો છે. સરકારશ્રીના ચોપડે ક્યાં નોંધાણું છે, કઈ રીતે નોંધાણું, એ તપાસનો વિષય છે અને એમાં આગળ ખબર નથી, પણ અત્યારે આ હાલ પૂરતું કામ સ્થગિત કરવામાં આવ્યું છે.